નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. રાજ્યના 8684 ગ્રામ પંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેસલાનો દિવસ હતો. રાજ્યના તાલુકા મથક પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. રાજ્યમાં સરપંચ પદ 87,200 અને સભ્ય પદના 1,19,998 ઉમેદવારના 52 ફેસલો ગણતરીના કલાકોમાં થઈ ગયો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો પર ભાજપ કોંગ્રેસની નજર રહેશે. બીજી બાજુ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ક્યાંય રસપ્રદ કિસ્સો તો ક્યાંય ખુશી ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. આવો જ કિસ્સો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામમાં બન્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદ ગામના ચિત્રાપાટી ગામના સરપંચ ઉમેદવાર વાસુ વસાવાના પત્નીની એકાએક તબિયત લથડી હતી. પોતાના પતિની સરપંચ પદેથી હાર થતા પત્નીએ આ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે વાસુ વસાવા આજે મંગળવારે થયેલી મતગણતરીમાં 10 મતથી હારી ગયા હતા. નોંધે છે કે નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 3 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. લોકો વિજેતાના ફૂલારોના હાર પહેરાવીને સન્માન કરી રહ્યા છે અને ડીજેના તાલે નાચગાન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં જેટલા લોકો સરપંચ બન્યા છે તે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો, આના વિશે તમારે શું કહેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો.